તો સવાલ જે છે તે તમામ બધાની સામે છે કે આખરે શા કારણે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને ભ્રષ્ટાચારને ડામવા માટે અથવા તો કહી શકાય કે ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે આખરે શું કરવું જોઈએ આ ચર્ચા કરવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સામાજિક કાર્યકર્તા રુઝાન ખંબાતા, સામાજિક કાર્યકર્તા મહેશ પંડ્યા અને જાણીતા વકીલ રાજેન્દ્ર શુક્લા. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. મહેશભાઈ, સૌથી પહેલા એ સૌથી મહત્વનો સવાલ આપને પૂછવા માંગુ છું કે ખરે શા કારણે ભ્રષ્ટાચારમાં આટલો બધો વધારો થઈ રહ્યો છે? નરેન્દ્ર મોદીની સરકાર કહેવાય છે અને નરેન્દ્ર મોદીએ જેમ કહ્યું છે કે ખાતું પણ નથી અને ખાવા દેતું પણ નથી, પરંતુ કહી શકાય કે ગુજરાતમાં જ જે એક મોડલ રાજ્ય છે સમગ્ર દેશમાં, તેમાં જ આ પ્રકારના બનાવો સામે આવે છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર અહીં સામે આવે છે, ત્યારે શું કહેશો આપ? અંકિતભાઈ, સવાલ થાય પારદર્શિતાનો. જ્યાં પારદર્શિતા ના હોય ત્યાં સવાલ આવીને ઉભો રહે. આપે જે સંદેશ ન્યૂઝ ચેનલે જે આંકડા બતાવ્યા છે એ તો કદાચ એમ કહું કે પાશેરામાં પહેલી પૂણી છે, પણ વિકરાળ સ્વરૂપે ભ્રષ્ટાચાર વકર્યો છે. તકેદારી પંચનો અહેવાલ પણ દર વર્ષે વિધાનસભાના મેજ પર મુકાય છે. એક્શનનું શું? મારે તો એ કહેવું છે, ખંડણી જે ઉઘરાવી એન્કાઉન્ટર થયા એ વખતે, ત્યારે આરટીઆઈના કમિશનરે આદેશ કર્યો કે એની યાદી જાહેર કરો. આજ દિન સુધી સરકારે આ યાદી પણ નથી આપી. એટલે પારદર્શિતા નથી, એટલે માહિતી અધિકારનો કાયદો લોલો બનાવી દેવામાં આવ્યો, અને નહીં તો જો એની છૂટ આપવામાં આવી હોત. અને જ્યારે પોલીસના ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે છે તો શિડ્યુલ 2 પ્રમાણે અમે ના આપીએ એમ કરીને નકારવામાં આવે છે. કમિશનરમાં જાઓ, આદેશ લો, પછી કંઈ થતું નથી, પછી આમ આદમી હાઈકોર્ટ સુધી જવા સક્ષમ નથી હોતો. એટલે મારે એ કહેવું છે, ગુડ ગવર્નન્સ જે 25 ડિસેમ્બરે આપણે ઉજવ્યો એનો સદંતર અભાવ ગુજરાતમાં છે. અને જે મોડેલ ઊભું કર્યું છે આપણે, પીપીપી મોડેલ અને બીજા વિકાસના બે જુદા જુદા મોડેલો, એ મોડેલો એ ભ્રષ્ટાચારનું એક જબરદસ્ત સાધન છે. અને આ બધા કારણોથી ભ્રષ્ટાચાર ફૂલે ફાલ્યો છે, બહાર નથી આવતો તમે, અને આને શિક્ષાત્મક પગલાં નથી લેવાતા. મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય, તમે મંત્રી તરીકે ચાલુ રાખો, એને રોકો નહીં. હાઈકોર્ટે વારંવાર સૂચના આપવી પડે કે એની પર પોલીસ કેસ દાખલ કરો, તેમ છતાંય મંત્રી બધું ચાલુ હોય અને 3-3 વર્ષે કેસ દાખલ ના થાય, એટલે પછી લીલા લહેર. એટલે શિક્ષાત્મક પગલાં લેવાની ક્યાંક જરૂર આપને વર્તારી છે. દર્શક મિત્રો, આપ પણ આપના મંતવ્યો જણાવી શકો છો આ બાબતે. અને આજ અંગે વધુ એક કોલર અમારી સાથે જોડાઈ ગયા છે, મનુભાઈ આણંદથી. જી મનુભાઈ, જણાવશો આપના પ્રતિભાવ શું છે? આના જે ભ્રષ્ટાચારનું મૂળ છે ને, એ કાયદા ખરાબ છે. એટલા બધા કાયદા આપણે ખરાબ એવા છે. આ મૂળ મહેસૂલ, આ મહેસૂલના લગતા કાયદા એવા ખરા છે. સમજો, આ કોર્ટ હોય ના કોર્ટના એક કોઈ કલમ હોય, જો મામલતદાર કે ડેપ્યુટી કલર્ક એ ઓકે કરો હોય તો તમારે જે માગે પૈસા આપો ઓકે થાય, જો તમે પૈસા ના આપો તો ઓકે તો કેન્સલ કરે. એટલે તમારે પછી હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટ બધે અને જીઆરટી બધે દોડા દોડા કરવું પડે. એટલે તમારે કાયદા એટલા ખરાબ છે મહેસૂલના કે તમારે જો પૈસા ના આપો તો તમે જ હેરાન થઈ જાઓ. બિલકુલ, આભાર મનુભાઈ અમારી સાથે જોડાવા બદલ. રાજેન્દ્રભાઈ, એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે જે મહેશભાઈએ પણ જણાવ્યું ને જે કોલર હતા તેમણે પણ જણાવ્યું કે શિક્ષાત્મક પગલા ક્યાંક ને ક્યાંક નથી લેવાતા. એસીબી પોતાનું કામ કરી દે છે, જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમને પકડી લે છે, પરંતુ ત્યારબાદ જે પગલા લેવા જોઈએ શિક્ષાત્મક તે ક્યાંક નથી લેવાતા. આપ શું કહેશો કે કોઈ શિક્ષાત્મક પગલા એવા કોઈ લેવા છે ખરા? કાયદાકીય રીતે એવા કોઈ પગલા લેવા છે ખરા? હું આપણે 2-3 વાર સ્પષ્ટ કહું કે લાંચ આપતા પકડાઓ તો લાંચ આપીને છૂટી જાઓ, આ એક પહેલું સૂત્ર છે. એટલે જે કાયદાની ડિટરન્ટ ઇફેક્ટ છે, કાયદાની બીક છે, હું એવું માનું છું જે ભ્રષ્ટાચાર નિવારણનો કાયદો છે એ સફિશિયન્ટ છે, પણ એની પાછળની મનસા એટલે પોલિટિકલ વિલનો અભાવ છે. હું તમને એવા 10 દાખલા આપું કે જેની અંદર માણસ પકડાયા, મામલતદાર પકડાયા કે પીએસઆઈ પકડાયા, તો કદાચ એ જેલમાં જાય, 28 સસ્પેન્ડ, એટલે 2-3 મહિના સસ્પેન્ડ, પાછા એ લોકોને કેસનો નિકાલ થતાં પહેલાં નોકરીમાં રાખવામાં આવે છે. એટલે એમની હિંમત ખુલી જાય છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે ખુદ એસીબીએ પોતે, એસીબીના ડાયરેક્ટર જે હમણાં છેલ્લો કાગળ આવ્યો, એ લોકોએ કીધું કે તમે પૂરતી કોર્ટ આપો અને 30% કન્વિક્શન રેટ છે. એ 100 કેસો થાય એમાં માત્ર 30 જણને સજા થાય. એટલે એનો અર્થ એવો થયો કે 70 જણા નિર્દોષ છે? ના, ટેકનિકલ ભૂલોના કારણે અથવા ઇન્વેસ્ટિગેશનની મેથડના કારણે અથવા સાક્ષીઓ હોસ્ટાઇલ થવાના કારણે એ લોકોને બેનિફિટ ઓફ ડાઉટ મળે છે, હકીકતમાં નિર્દોષ નથી. એટલે ભ્રષ્ટાચાર એટલો મોટા પ્રમાણમાં વ્યાપક છે, અને એસીબી એ કોઈ એનું પેરામીટર નથી. જે ભ્રષ્ટાચાર છે એના 10% કે 15% કેસો રિપોર્ટ થાય છે. અત્યારે તમે મહેસૂલની વાત કરી પેલા ભાઈએ, હું તમને કહું કે અમદાવાદમાં કોઈ નવી શરતની જમીન જૂની શરતની કરાવી હોય કે પ્રસપાની, તો મામલતદારનો ભાવ બાંધેલો કે હું વારે 5 રૂપિયા લઉં, મીટરે 5 રૂપિયા લઉં છું. ડેપ્યુટી કલેક્ટર કહેશે હું મીટરે 15 રૂપિયા લઉં છું, અને કલેક્ટર સાહેબ એવું કહેશે મારા મીટરે 8 રૂપિયા.
એટલે ટૂંકમાં એની પાછી લાઈન ગોઠવાયેલી છે અને એ લાઈન થી બધાના પોતે ભાવ બોલે છે. અને આ બધાથી કદાચ એવું પણ થાય છે કે જે એકચ્યુઅલમાં જે ભાવ હોય છે, જમીનનો ભાવ હોય છે અથવા તો ઘરનો ભાવ હોય છે, તે વધી જાય છે. ના ના, વધવા કરતા મુખ્ય વસ્તુ કે એ બેનમાંના પૈસા ના આપો તો જમીન જૂની શરતી થતી જ નથી, પ્રસપ જ રહે છે. અને આમાં છેક લે સુધી એના તંત્રમાં એના એજન્ટો ગોઠવાયેલા છે. જે પોલીસ માણસો છે, ધારો કે મેં આપને કીધું તો મામલતદાર હોય કે ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર હોય, એ જાતે પૈસા નથી લેતા, એમની લાઈન ચેનલાઇઝ ગોઠવાયેલી છે. એટલે તમારે કોઈપણ અરજદારે પહેલા લાઈન શોધવાની કે કોના થ્રુ પૈસા લે છે, કોના થ્રુ કામ ચાલે છે, કેટલો મીટરનો ભાવ ચાલે છે. મારી પાસે આવા 10 દાખલા છે, જાહેરમાં કહેવાનો અર્થ નથી. પણ ટૂંકમાં કોઈ પણ નવી શરતની કે પ્રસપની જમીન હોય તો જૂની શરત કરવા માટે પૈસા આપવા પડે. આ જ પ્રમાણે પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર જુઓ. હમણાં પેલી કેમિકલની ચોરી પકડાઈ, બંને પીએસઆઈ, બંને પીઆઈઓ છે, વટવા પીઆઈ અને જીઆઈડીસી વાળા પીઆઈ, એમની બદલી નથી થઈ, એમની સામે કોઈ ડિટરન્ટ પગલા નથી ભરાયા. એટલે પછી એમ કે અમારું શું બગાડ લીધું, અમે તો ઉપર હપ્તા આપીએ છીએ. એક્ઝેક્ટલી, એટલે અધિકારીઓ ફક્ત એક જ વસ્તુ વિચારે છે કે અમારું કોઈ કશું બગાડી નથી શકવાનું, કારણ કે અમે લોકો હપ્તા આપીએ છીએ, અમે લોકો લાંચ આપીને એ વસ્તુ ઢાંકી દઈએ છીએ. અને એક કોલર જોડાયા છે, રમેશભાઈ. રમેશભાઈ, આપના પ્રતિભાવ શું છે જણાવો. હેલો. હેલો જી, રમેશભાઈ આપના પ્રતિભાવ શું છે જણાવો. અમારે કઉ છું, ખેતીવાડીમાં લાઈટો આપે છે, ઈ કે ત્યાંથી મોટરો લઈને તો જ અમને લાઈટો ને એવું આપે. જી જી, પરંતુ શું કહેશો, જે ભ્રષ્ટાચાર જે પ્રમાણે વ્યાપી રહ્યો છે અને જે અધિકારીઓ છે, જે ગવર્મેન્ટ જે એમ્પ્લોયીઝ છે, તે જ આમાં સૌથી વધારે ભાગ ભજવે છે, સૌથી વધારે ભ્રષ્ટાચાર તે જ કરે છે. સંપર્ક કપાઈ ગયો છે. રમેશભાઈ, આભાર અમારી સાથે જોડાવ. રુઝાનજી, આ ભાઈ કહેશો, અંકિતભાઈ ને ભ્રષ્ટાચારની જ વાત કરી, એમ કહે છે કે અમે આપીએ, અમે કહીએ એ જગ્યાએથી જ મીટર તમે લો, એટલે એની ચેનલ ગોઠવાયેલી હોય, જે શુક્લા સાહેબે વાત કરી છે, એટલે ભ્રષ્ટાચારનો એક ભાગ છે. રુઝાનજી, આપ શું કહેશો, ભ્રષ્ટાચાર જે પ્રમાણે વધી રહ્યો છે, આખરે શા કારણે આપને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચારનું પ્રમાણ આટલું બધું કેમ વધી રહ્યું છે? આપણે બધાને ખબર છે, 3 વર્ષ પહેલા, આઈ થિંક 2 કે 3 વર્ષ પહેલા પેલું એન્ટી કરપ્શન નું જે મોટું આંદોલન થયું હતું, બધા જ એમાં જોડાઈ ગયા હતા. હવે આ એક એવું અમે જોક ચાલુ રાખતો, સોર્ટ ઓફ અ જોક, કે જેને કે પેલા સિવિક સેન્સ વાળા વાત કરે કે ભાઈ આ ટ્રાફિક ખરાબ છે, પણ પોતે લાલ લાઈટ હોય ને કોઈ જોતું ના હોય તો પોતે ઘૂસી જાય. અત્યારે આપણે એ વાત કરી રહ્યા છીએ કે આપણે બધા જ આમાં સંડોવાયેલા છીએ. આપણે બીજા માટે કહેશું કે ભાઈ આ ભ્રષ્ટાચાર કરે છે, આ કરે છે, એ કરે છે, પણ જયારે આપણા માથે પડશે, આપણે કઈ કરવું પડશે, ત્યારે હા, થોડા લોકો છે જે એકદમ સ્ટ્રિક્ટ મોરલ્સ વાળા છે, એમાં કોઈ જ ડાઉટ નથી, પણ ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છીએ, આ બધું ડિસ્કસ કરી રહ્યા છીએ, તો ધેટ ઇઝ વાય નાઉ વી આર ટોકિંગ ઓફ ટ્રાન્સપેરન્સી. ટ્રાન્સપેરન્સી કેવી રીતે આવે? આજે લોઝ ની વાત કરી, આજે બધા કાયદા કાનૂન ને જમીન ની મહેસૂલ ની વાત કરી, ઓબ્વિયસલી એ બહુ જ કોમ્પ્લિકેટેડ કર્યું છે. એટલે ધીરે ધીરે ગવર્મેન્ટ એને ટ્રાન્સપેરન્સી માટે એને કમ્પ્યુટરાઇઝ કરવા માંગે છે, અને એનાથી શું થાય કે લોકોને ધક્કા બી ના થાય ને આજે ફાઇલ મૂવ કરવાના પૈસા આપવા પડે છે. આજે સાહેબે કહ્યું, સાચી વાત છે, ચેનલો સેટ થાય છે, એમાં કોઈ જ ડાઉટ નથી, પણ હવે ધીરે ધીરે એનું ઓછું થાય છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આઈ વુડ ઓલવેઝ ઓલવેઝ લાઈક ટુ એડ હિયર, કે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ, કે જેટલું મેં 2 વર્ષમાં ભલે નાનું, પણ એસીબી એન્ટી કરપ્શન બ્યુરોએ પોઝિટિવ સ્ટેપ્સ લેવાના ચાલુ કર્યા છે. હા, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે સાહેબે કહ્યું 100 માંથી 30 જ કન્વિક્શન થાય છે, મે બી પહેલા 100 માંથી 10 થતા હતા, આજે 30 થાય છે. સો વી આર ગોઈંગ ઇન ધેટ પોઝિટિવ વે, અને આઈ એમ શ્યોર કે જયારે આપણે કરપ્શન ની વાત કરીએ છીએ તો વી ઓલ આર ઇક્વલ ઇન્વોલ્વ. એટલે આપણે પહેલા, ઇટ ઇઝ વેરી કન્વિક્શનો થાય, અને અત્યારે તો મને એ બી ખબર છે કે એસીબી એટલી વધારે એટલી હદ સુધી મહેનત કરે છે કે આપણે અગર ખાલી એ લોકોને જઈને એટલું કહીએ, આઈ વુડ લાઈક ટુ સી સેવ, અગર શમશેરસિંહ સરે ના કહ્યું હોય તો હું કહેવા માંગુ છું એમના બદલે, કે એ લોકો એટલા હદની મહેનત કરે છે કે તમે કહો છો. એક કોલર જોડે ગયા છે આપણી સાથે, તેમના પ્રતિભાવ જાણી લઈએ, પછી આપણે આપના જવાબ સાંભળીએ. જીતભાઈ જોડાયા છે અરવલ્લીથી. જીતભાઈ, આપનો પ્રતિભાવ શું છે જણાવો. જી જણાવો જીતભાઈ. હેલો. જી જીતભાઈ, આપના પ્રતિભાવ જણાવો, શું કહેશો, ભ્રષ્ટાચાર જે પ્રમાણે વધી રહ્યો છે, અધિકારીઓ લાંચ માંગી રહ્યા છે, તે વિશે શું કહેશો આપ? જી શું? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ભરતી કરવાની, હેન્ડી કંપની. જી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન રાજકોટ. જી જી જી. હેલો. જી જણાવો જીતભાઈ. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન રાજકોટ ની અમે ભરતી થઈ ને. જી એ બાબતમાં અમે 27 તારીખે એક્ઝામ લીધી. જી
બિલકુલ, એટલે રુઝાનજી કોઈ પણ એવું ક્ષેત્ર બાકી નથી કે ક્યાં જ્યાં ભ્રષ્ટાચાર ન પ્રવેશી ચૂક્યો. તમે એ વાત ખૂબ જ સાચી કહી કે શરૂઆત આપણાથી જ કરવી પડશે. જો આપણે ચેન્જ થઈશું તો તમામ લોકો ચેન્જ થશે. આમાં મારે એક એડ કરવું હતું, જે હું ખાસ કહેવા માંગુ છું, બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કે જે હવે કારણ કે મેં યુથમાં જોયું છે કે જાગૃતતા થઈ છે એન્ટી કરપ્શનની અને એ લોકો પકડાવા માંગે છે, પણ પછી એ લોકોને ટેન્શન થાય છે કે ભાઈ ચલો માની લો કે કોઈકે મારી પાસે પૈસા માંગ્યા અને હવે મારી પાસે પ્રૂફ નથી. પણ એટલે એવરી ટાઈમ યુ ડોન્ટ હેવ ટુ વરી ફોર ધ પ્રૂફ. તમે એસીબીમાં જઈને કમ્પ્લેન કરીને કહો કે સાહેબ આવું થયું છે ને પ્રૂફ નથી, તો એ લોકો તમને ગાઈડ કરશે કે કેવી રીતે આપણે પ્રૂફ ભેગા કરીએ, ને એ લોકો એ ગાઈડન્સ આપીને એ લોકો પોતે હેલ્પ કરશે તમને પ્રૂફ ભેગી કરવાની. એટલે હવે પછી ઓન રેકોર્ડ છે કે તમે પ્રૂફની ચિંતા ના કરતા, દે વિલ હેલ્પ યુ ટુ ગેટ ધ પ્રૂફ ટુ નેબ દેટ પર્સન. એક પોઈન્ટ આ હું ખાસ કહેવા માંગતી હતી. બીજો પોઈન્ટ, તમે બહુ જ સાચી વાત કરી છે, હું તમને અમારા એક્ઝામ્પલ આપું છું. ઘણા લોકો, મારે ડિપાર્ટમેન્ટના નામ નથી આપવા, પણ ઘણા લોકો એટલે જે લોકો કંટાળેલા હોય ડિપાર્ટમેન્ટ એટલે મારી પાસે આવીને વાત કરે કે બેન અહીંયા બહુ કરપ્શન ચાલે છે, આમ છે તેમ છે, આ ભાઈએ કંઈક વાત કરી ને મને વચ્ચે એક ભાઈએ પોલીસ ભરતીમાં બી કરપ્શન ચાલે છે વાત કરી. મેં કહું ભાઈલા કરપ્શન ચાલે છે, મને પ્રૂફ એટલે મેં કહું થોડા મને એના કંઈક, તમારો આજકાલ તો મોબાઈલ પર રેકોર્ડિંગ કરવાનું તો બહુ ઈઝી છે, યા તમે ક્યાંય જઈને કોઈ જોડે વાત કરો તો બી રેકોર્ડિંગ કરી શકો. મેં કહું મને એક રિઝનજી એક કોલર અગેન જોડાઈ ગયા છે, રતિભાઈ, એમનો પ્રતિભાવ જાણી લઈએ. રતિભાઈ આપનો પ્રતિભાવ શું છે જણાવો. ભ્રષ્ટાચાર કઈ જગ્યાએ નથી, બધે કોન્ટ્રાક્ટ ને ફોર્મ જે આપવામાં આવે છે એનો ઉપલો અધિકારી એન્જિનિયર તમામ ટકાવારી એની બદલી દઈશ. કોઈ કહેતું નથી આ સ્પષ્ટ, આ કોઈ એન્ટી કરપ્શન ને કહેવા જેવી વાત નથી કે કોઈની, બધા જ જોડે છે. અને છતાં પણ કોઈ કાર્યવાહી થાય, રોડ નું કામ આપ્યું હોય, બિલ્ડિંગ નું કામ આપ્યું હોય, પુલ નું કામ આપ્યું હોય કે કોઈ પણ કામ, એક અને એમની ટકાવારી બાંધેલી છે, કેમ કોઈ જગ્યાએ કોઈ જાગૃત નથી. જે જગ્યાએ રોડ નું કામ ચાલતું હોય એ જગ્યાએ કેમ ઉપલો અધિકારી એન્જિનિયર જોવા આવતો નથી, અને જોવા આવે તો અમારા જેવા જાગૃત થાય કે ભાઈ જુઓ આમાં સિમેન્ટ નું ટોકન જુઓ, રેત નું ટોકન જુઓ, ટકાવારી એની કોઈ સચવાતી જ નથી, તો એ આ કોણ બી આ કોણ આપણી કાઢના કે છે. જી, પરંતુ રતિભાઈ આપને નથી લાગતું કે આપણે પોતે પણ જાગૃત થવાની જરૂર છે? હા, અમે જાગૃત ઘણા છીએ, છીએ જાગૃત થઈને કહીએ છીએ, પણ પેલો તો આપણે લખે તો ને. જી જી રતિભાઈ, આભાર અમારી સાથે જોડાવેલ. જી રાજેન્દ્રભાઈ, આપ કઈ કહેવા માંગો છો? મારું કહેવાની સ્પષ્ટ વાત છે કે તલાટીનું કૌભાંડ થયું, તલાટી ભરતી કૌભાંડ, અને કરોડો રૂપિયાની એરાફેરી થઈ, પકડાયા પૈસા, એ ભાઈએ પકડાયા, અત્યારે જામીન પર છૂટી ગયા. હવે જે લોકો પાસેથી પૈસા મેળવવામાં આવ્યા હતા, નામદાર હાઈકોર્ટે કીધું કે નવેસરથી ભરતી કરો, તો એ લોકોને રિફંડ મળ્યા, પેલાને સજા થઈ. તો સરકાર આ બાબતમાં કોઈ વિજિલન્ટ નથી. આવું જ મોટું કૌભાંડ હમણાં છેલ્લે પીએસઆઈ ભરતીનું થયું, એમાં હાઈકોર્ટમાં બે વાર રીટ થઈ છે, હાઈકોર્ટની રીટ ચાલુ છે, હાઈકોર્ટે ખુલાસા માંગ્યા, મેં પોતે એનું ડ્રાફ્ટિંગ એને કરી આપેલું, કન્સર્ન જે લોકો રહી ગયા છે એમાં એમાં ખોટા ગુણ મૂકવામાં આવ્યા. પહેલાં આ બધું ભરતીનું વાત સરકારમાં ગવર્મેન્ટ યુપીએસસી જીપીએસસી કરતી હતી અને બાદમાં બીજું કમિશન કરતું હતું, એને બદલે ખાસ પોલીસનું જ કમિશન બનાવવામાં આવ્યું. અમારી સાથે મહાનુભાવ જોડાયેલા છે. મહેશભાઈ, આપને પૂછવા માંગીશ, જે પ્રમાણે એક કોલરે પણ જણાવ્યું કે મીટરો અમારે જો લેવા હોય તો જે રો મટીરીયલ હોય છે તે અમારે ત્યાંથી જ ખરીદો, એટલે આ એક લિંકઅપ છે, પરંતુ આ પણ એક ટાઈપનો ભ્રષ્ટાચાર જ છે કે જો તમારે વસ્તુઓ જોઈતી હોય તો ફક્ત ને ફક્ત અમારા ત્યાંથી જ લેવાની. બિલકુલ, અને એ જ રીતે માનો કે તમારા આ ભૂંડનો ત્રાસ છે, જાનવરોનો ત્રાસ છે, એની ફેન્સિંગમાં 50% સરકાર હાથ આપે, પણ એ ફેન્સિંગની વાડ અમારા ત્યાંથી જ લો. આખી ચેનલો ગોઠવાયેલી છે કે જેમાં ટકાવારી હોય છે. અને બીજી વાત અંકિતભાઈ મારે એ કરવી છે કે આ ઓનલાઈન કરો કે ના કરો, કે કોઈ એસીબી ફરિયાદ કરે કે ના કરે, અમદાવાદમાં દર વર્ષે જે રોડો તૂટી જાય છે એ શું બતાવે છે? એ ભ્રષ્ટાચારનો જીવતો જ આપતો પુરાવો નથી? એટલે એના માટે મારે એસીબીમાં જવાનું, એના માટે મારે ભ્રષ્ટાચાર વિરોધી તંત્રને લખવાનું? આ ઇટસેલ્ફ શોઝ ધેટ ઇટ્સ અ કરપ્શન. તો આમાં તંત્રની અને મારે બેન સાથે સંમત થવું પડે કે લોકો કેમ જવાબદાર નથી? તમને વોટ આપવાનો અધિકાર આપ્યો છે, તો તમે જુઓ છો કે દર વર્ષે રોડ તૂટે છે, તમારા ટેક્સથી પૈસાથી બને છે, અને આટલો બધો ભ્રષ્ટાચાર થાય, લોકો કેમ જાગતા નથી? લોકોએ પણ જાગવું જોઈએ આ મુદ્દા ઉપર. તમે માનો કે એસીબીમાં ના જઈ શકો, એમને કહ્યું કે એસીબીમાં ના જાઓ. ભાઈ કોલર જોડે ગયા છે, તેમના પ્રતિભાવ આપણે લઈ લઈએ. આશીષભાઈ જી, જણાવો આપના પ્રતિભાવ. હેલો જી આશીષભાઈ, મારું તો એ કેવું છે સાહેબ કે એસીબી તો બનાવેલું છે એન્ટી કરપ્શન બ્યુરો, પણ એન્ટી કરપ્શન બ્યુરોમાં બી આપણને એટલી હદે અત્યારે ભ્રષ્ટાચાર છે, જેથી કરીને આપણને એવું લાગે કે એન્ટી કરપ્શન બ્યુરો બી ભ્રષ્ટાચારમાં એટલું જ ભાગીદાર હશે. એટલી બીક લાગે છે કે એટલી જગ્યાએ ભ્રષ્ટાચાર હોય છે. આમ
જી આશીષભાઈ આભાર અમારી સાથે જોડાયો. જી મહેશભાઈ. અંકિતભાઈ એટલે એમણે જે વાત કરી હું સંમત છું કે મને બીક લાગે છે કે વિસલ બ્લોઅરની વાતો તમે કરતા હો પણ હું એસીબીમાં જઉં અરજી કરવા એટલે એસીબી જ લીક કરે અને જો એમના જ લાગતા વળગતા હોય તો મારો ખૂન થવાની બહુ શક્યતા હોય. બિલકુલ. એટલે ટીડીએસ પ્રોસેસ હોય છે આની અંદર, ખૂબ જ લાંબા ગાળાની પ્રોસેસ હોય છે. જો લોકો જઈ શકતા નથી, જે શુક્લ સાહેબ વધારે ફોકસ કરે છે, લલિતા દેવીનું એમને ઉદાહરણ આપ્યું. આજે મારે પોલીસમાં ફરિયાદ કરવા જોઈએ, પોલીસ ફરિયાદ નથી લેતા. હવે પોલીસ ફરિયાદ ના લે તો તાલુકા મેજિસ્ટ્રેટમાં જવું જોઈએ, પણ એનું બોર્ડને મુકાવવું જોઈએ. લોકોને ખબર જ ના હોય બોર્ડની. હું આપને કહું એટલે એટલે લોકો જઈ શકતા નથી. ઉપયોગ નથી કરી શકતા. કે સુપ્રીમ કોર્ટે ફૂલ બેન્ચ એવો ચુકાદો આપ્યો લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ યુપી. એમાં એવું છે કે દરેક 154(1) અને 3 મુજબ દરેક કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ નોંધાવી જોઈએ. અત્યારે એ સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમલી બનાવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દર વર્ષે ઓછામાં ઓછી 5,000-7,000 એપ્લિકેશનો દાખલ થાય છે, જેની અંદર એવું કહેવામાં આવે છે કે અમારી ફરિયાદ લો. એનો અર્થ કે સરકારે પોલીસ તંત્ર પર એવી રોક લગાડી છે કે જમીનના ગુના ના નોંધવા. સામાજિક કાર્યકર પણ છું. જી હવે હું લગભગ સુરેન્દ્રનગર ની અંદર 20 વર્ષથી જાહેર જીવનમાં કામ કરું છું, એનજીઓ માં કામ કરું છું. જી જી જી. અમારો ખાસ તો મુદ્દાઓ લગભગ રેવણીના મુદ્દા ઉપર અમે કામ કર્યું છે. આજે પણ અમે રેવણીના મુદ્દા ઉપર કામ કરીએ છીએ કે છાપણી અને ટોચ મર્યાદામાં જે લોકોને ગરીબ લોકોને જે જમીનો મળી છે એ લોકોને હજી સુધી કબજા નથી. આજે પણ છેલ્લા આજે હું લગભગ બપોરે 2 વાગે કોર્ટ કલેક્ટર કચેરીમાં હતો અને માપણી ભવનમાં હતો. ગરીબ માણસ છે, કેવડાનો માણસ છે, એને ખાલી માપણી છે, એની માપણી કરાઈ. જી જી શૈલેષભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ. રુઝાનબેન આપ શું કહેશો? મારે કેવું છે કે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ આ તો બહુ એક મોટી માયાજાલ છે. એક્સેપ્ટેડ છે કે માયાજાલ છે ને એમાંથી આપણે બધાએ બહાર નીકળવાનું છે. એક નાનો એક્ઝામ્પલ આપું, મોટી વાત નથી કરી રહી પણ આ પ્રેક્ટિકલ છે એટલે થઈ શકે એ પોઈન્ટ ઓફ વ્યૂથી કહી રહી છું કે તમે અગર જાપાન અને યુએસ ના પેલા જે હિરોશિમા નાગાસાકી બોમ્બ પછી ખલાસ થઈ ગયું હતું, આખું એ લોકોએ પોતાની જે જાપાનને બિલ્ડ કર્યું છે એમાં એ લોકોનો ફંડા હતો નેશન ફર્સ્ટ. હરેક માણસ પોતાના નેશન માટે કામ કરતો હતો, ખાલી પોતાના જાત માટે નહોતો કામ કરતો. એટલે જ્યાં સુધી આપણે આ ફંડા બી થોડો આપણો અગર કેરેક્ટર બિલ્ડિંગ જેને અમે કહીએ છીએ, અગર કેરેક્ટર બિલ્ડિંગ પર થોડો ધ્યાન આપશું. અને બીજી વાત, અગર આપણે આ રીતે માયાજાલની વાત કરશું તો આનો કોઈ એન્ડ નથી. ધેર આર 2 અપ્રોચીસ. 1, મેં કહ્યું કે જે મેં નેશન ફર્સ્ટ કેરેક્ટર બિલ્ડિંગ જે પ્રોસેસ છે આજે કહીશું તો કાલે થવાનો નથી, પણ બીજી ચીજ થઈ શકવાની છે અને એ છે કે લેટસ બી મોર ધીરે ધીરે લેટસ બી ટ્રાન્સપેરન્ટ ઇન ટર્મ્સ ઓફ ઇફ વી સ્ટાર્ટ યુઝિંગ ટેકનોલોજી કે બધું ઓટોમેટિક. જાણે કે એક્ઝામ્પલ આપું, પહેલા આપણે આ પાસપોર્ટમાં પાસપોર્ટ જયારે બનતી હતી ભયંકર ભ્રષ્ટાચાર થતો હતો, આને રેકોર્ડ છે જોઈ લેજો, આંકડા કા સાહેબ કાઢી આપશે. અને અત્યારે પાસપોર્ટ પર એટલા હદ સુધી થઈ ગયું છે કે તમને હાર્ડલી 5% હશે ભ્રષ્ટાચાર, ના નથી પાડતી, પણ 95% એમાંથી ભ્રષ્ટાચાર નીકળી ગયો છે. વાય? બીકોઝ એવરીથિંગ ઇઝ ધ સિસ્ટમ્સ આર સો સ્ટ્રોંગ કે બધું એમાંથી નીકળી ગયું છે. ચોક્કસ ચર્ચાને આગળ વધારીશું અને તેના ઉપાયો પણ કદાચ આપણે મહાનુભાવ પાસેથી માંગીશું કે આ ભ્રષ્ટાચારને દૂર કરવા માટેના ઉપાયો શું છે. પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. ચર્ચાને આગળ વધારીએ એની એક કોલર પણ જોડાયા છે, વિરેન્દ્રભાઈ. વિરેન્દ્રભાઈ આપનું શું પ્રતિભાવ છે જણાવો. હેલો. હેલો. જી વિરેન્દ્રભાઈ આપનું શું પ્રતિભાવ છે જણાવો. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી બોલું છું. સાહેબ, ફરગવાડામાં છેલ્લા ભ્રષ્ટાચારના કારણે જી તમારે આજે સંદેશ ન્યૂઝ વાળા એક સરસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે આંદોલન ચાલુ કર્યું છે એ બદલ તમારો આભાર. જી જી જી, મુદ્દો જણાવો આપ. અને સરગવાડા ગામની અંદર છેલ્લા કેટલાક વર્ષથી ભ્રષ્ટાચારને કારણે પાણીની લાઈનો ગામમાં નાખી દીધી છે, પણ ગામના ભ્રષ્ટાચારને કારણે પાણી ઘરે ઘરે પહોંચાડ્યું નથી હજુ સુધી. બિલકુલ. જી મહેશભાઈ, પાણીમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પાઇપો તો નખાઈ જાય છે, પરંતુ કદાચ એ પાણી લાવવા માટે પણ પૈસા આપવા પડતા હોય છે, અથવા તો તે જગ્યાએ પાઇપો નાખવા માટેના પણ પૈસા આપવા પડતા હોય છે. એને વિકાસ કહેવાય. જી, ખાડો ખોદવો અને પૂરવો અને કામો ચાલતા રહે અને વિકાસની એક પરિવર્તન, ભ્રષ્ટાચારનો વિકાસ કહેવાય. એક્ઝેક્ટલી. એટલે આ તંત્ર બહુ સિસ્ટમેટિક ચાલી રહ્યું છે અને એટલે તો હું કહું છું કે આ જે મોડેલ જે છે મોડેલ સુધારવાની બહુ જ જરૂર છે. આજે નહીં તો કાલે લોકોને જ્યારે ખબર પડશે. તમે મેટ્રો રેલ હજુ નખાઈ નહીં અને 350 કરોડનું કૌભાંડ બહાર આવ્યું, આ તો હતું જ, પણ પકડવામાં નહોતું આવ્યું, પણ પછી એ જાહેર થયું. એટલે એ જે આખા જે નવા નવા પ્રોજેક્ટો આવ્યા છે એ નવા નવા પ્રોજેક્ટોમાં ભ્રષ્ટાચાર મોટા પાયે વકર્યો છે. કમનસીબે આનંદીબેને સ્વીકારવું પડ્યું અને બોલવું પડ્યું, એમના કાર્યકરોને આમ સાદી ભાષામાં કહ્યું, પણ એમણે પણ અલ્ટિમેટલી સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર થાય છે.
એટલે આજે જે મોડેલો ઉભા કરવામાં આવ્યા છે તમે કોન્ટ્રાક્ટ